हाय मित्रों, फरी एक बार प्रोफेसर हितेश पंचाल खुशी कॉमर्स इंस्टीट्यूट तरफ थी तुमने धोरण 12 कॉमर्स नो अकाउंट पार्ट 1 में चैप्टर 6 जो चालू है अपने जो टूंका दाखला है कि नव प्रमाण के सुधार पावी ना हवाला कई रीते आए एम आई तुमने आप હવે આપણે જે મોટા દાખલા પૂછાય છે એટલે ટૂંકા દાખલા તો ફક્ત મોટા દાખલાનો એક સહાયક પરિબળ છે બરાબર આ ધ્યાન રાખવું જોઈએ હવે મોટા દાખલા આપણે ગણવાના છે જે 8 માર્કનો દાખલો પૂછાય છે સેક્શન ઈ માં 32 નંબરનો બરાબર જે આપણે શીખવાના છે प्रवेश खाना पड़ा था एवं खाना जो सेम लेखन दिखाश है पहलू पुनः मूल्यांकन खातु बीजू भागीदार मूड़ी खाता तीजू रोकड़ बैंक और चौथु पाकू सर्वे आज प्रमाण तमारा खाना पड़ से सॉरी आज प्रमाण तमारा खाना पड़ से दाखला गणवानु सिस्टम में મારે કોઈ ચેન્જ કરવા જરૂર છે નહીં એ પ્રમાણે દાખલા ગણીશું આપણે જે રીતે પ્રવેશ ગણતા હતા એ પ્રમાણે લેવું પણ આનો એન્ડ થોડોક અલગ છે શું છે એ દાખલા ગણીશું પછી ખબર પડશે બરાબર તો જોઈએ આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 5 પેજ નંબર 265 ઉપર ધવલ કમળ અને નવલ બેજેમ બેજેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે નવલ નિવૃત્ત થાય છે 21/16 ના રોજ તો નિયુક્તિ નક્કી કરવા પરિબળ નીચે આપ્યા છે એના માહિતી નીચે આપી છે પાકું સર્વે આપ્યું છે તો આપણે દર વખતે કરીએ પ્રમાણે જ સૌ પ્રથમ ફક્ત અને ફક્ત શું બનાવીશું પૂર્ણ મૂલ્યાંકન ખાતું ચલો શરૂ કરીએ યંત્રોની કિંમત 25,000 આટલી યંત્રો છે કેટલા તો કે 20,000 બરાબર યંત્રો છે 20,000 અને નક્કી કરવાની છે 25,000 એટલે 5,000 વધારો થાય છે જે આપણે પુનઃમૂલ્યાંકન જમા કરીશું હવે આપણને ખબર લાગી છે કે નફો થાય એટલે જમા જ થાય પછી સ્ટોક ની કિંમત 5,000 ગણી સ્ટોક છે કે લોક તો કે 10,000 કરવાની કેટલી 5,000 સ્ટોક એટલે મિલકત ઘટી એટલે નુકસાન આપણે લખીએ સ્ટોક ખાતે 5,000 પછી રોકાણો ની કિંમત નક્કી થઈ જે રોકાણ નવલ લઈ જશે નક્કી કરી થઈ 8,000 રોકાણો છે કેટલા 10,000 2,000 નો ઘટાડો તો પ્રવેશ ની જેમ જ સામે જોવાનું રોકાણ વધઘટ અનામત અથવા રોકાણ અનામત છે ના હોય તો લખવું પડે અનામત ઓછું હોય તો લખવું પડે પણ જો સફિશિયન્ટ એટલે કે પૂરતું હોય તો જરૂર છે નહીં જેમ કે કહે છે રોકાણ વધઘટ બનવાનું 2,500 નુકસાન કેટલું ગયું 2,000 એટલે નુકસાન કરતા અનામત વધારે છે એ લખવાની જરૂર છે નહીં આગળ લેણદાર પૈકી 5,000 દેવું ચૂકવવું નહીં પડે ટૂંકમાં દેવું ઘટી જાય તો નફો થઈ જાય તો લખવાનું અહીંયા જ્યાં બાજુ લેણદારો ખાતે 5,000 કામના વળતર પેટે 2,000 નો દાવો જોગવાઈ કરવી તો આ હવાલા માટે પણ કીધું છે ઉપર ચેક કરવાનું કામના વળતર અકસ્માત વળતરનો દાવો આપ્યો અનામત આપ્યું છે તો જુઓ હા નથી આપ્યું મતલબ આ દાવો લખવો પડશે અને દેવું કહેવાય
बराबर, तो लखीश उधर बाजू कामदार वर्तन नो दाव 2000। पछी गालखा अनामत 10% राखी दिवाद आउट से एकड़ा 30,000 3,000 थाय। પણ તમારે ચેક કરવાનું ગાલખા અનામત અંદર આપી દે કરું ગણિત શું કરે છે દેવાને પરથી બાદ કરી બતાવે છે ગણિત મૂડી દેવા પર બતાવે છે ચેક બંને પર કરવાનું એટલે અહીંયા મૂડી દેવા લખ્યું 2000 એટલે 2000 હતા અને ઘણા કેટલા 3000 એટલે 2000 બાદ થાય હજી પણ 1000 નો વધારો કરવાનો છે ઉદાહરણ લખીશું ગાલખા अनामत खाते कितना 1000 पागड़ी मूल्यांक जेमा हाल में कोई जरूर छे नहीं तो पति गयो पुनः मूल्यांक खातो हवे आपणे अहीं तो पुनः मूल्यांक खातो बंद करीशुं आपणे डिफरेंस काढ़ीशू तो वधशे अहीं 2000 अहीं निवृत्ति ध्यान राखजो के जूना प्रमाण में बधा व्यक्तिओ होय लखाओ अहीं नफो भागीदारना मूड़ी खाते ત્રણ નામ ધવલ કમાલ નવલ આવું પ્રમાણ કેટલું હતું તો કે 2:2:1 બરાબર એટલે કે 2000 × 2/5 800 ફરી 2/5 800 અને 1/5 400 આ નફો કેસે ભાગીદારના મૂડી ખાતાની જ્યાં ભાઈ અહીં લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે 800 અને 400 ચલો પહેલું કામ આપણે પતી ગયું બીજું પાકા સમયની એન્ટ્રીઓ પહેલું મૂડી ખાતા બાકી આગળ લાવ્યા કેટલા 30, 20 અને 10 એના પછી સામાન્ય અનામત તો રકમ છે 5000 એને પણ જૂના પ્રમાણમાં 2:2:1 ઓકે આગળ રોકાણ વધઘટ ભંડોળ 2500 હતું સામે રોકાણનું નુકસાન કેટલું હતું 2000 બાદ કરો કેટલું વધે 500 એ વેચવાનું રોકાણ વધઘટ અનામત 500 એટલે 2:2:1 200 અને 100 ગાલખા અનામત હવાલો છે એટલે આપણે લખીશું અહીંયા 2000 લેન્ડ ધારો એમાં હવાલો છે 15,500 મૂડી દેવા કોમ્પ્લીટ થઈ ગઈ હવે મિલકત લેન્ડ પહેલું છે પાઘડી
જેમ પ્રવેશમાં હતું તેવું નિર્ધિમાં પાઘડી હોય એટલે પેલા માની વાળો તો ઉદાહરણ જવાબ મૂડી ખાતાની લખવાનું પાઘડી ખાતે રૂપિયા કેટલા છે 10,000 એને પણ બે જેમ એક માં એટલે કે 4,000 અને 2,000 પછી યંત્રો કેટલા છે 20,000 એવા પણ આવવાનું છે અંદર લખીશું પછી રોકાણ 10,000 એના પછી બે માં 30,000 એના પછી સ્ટોક 10,000 સ્ટોકમાં આવવાનો છે અંદર લખીશું એટલે રોકડ બેંક બાકી આગળ લાવ્યા 5,000 આ થઈ આપણું પાકા સાથે એન્ટ્રી ફરી વાળા ચલો પેલો યંત્રોમાં પ્લસ વધારો 5,000 એટલે આવી ગયા 25,000 સ્ટોકમાં ઘટાડો માઇનસ ઘટાડો 5,000 એ બધે 5,000 રોકાણો માં ઘટાડો 2,000 વધે 8,000 અને એ રહી જાય છે નવલના મૂડી ખાતે 8,000 એટલે બહારના કુલમમાં બેસા અને મૂડી ખાતે ઉધાર નવલના ખાનામાં બરાબર આપણો નિયમ છે લેનાર ખાતે ઉધાર થાય એટલે નવા લેનાર છે ઉધાર કરે પછી કામદાર વર્તનનો દાવો દાવો રૂપિયા 2,000 પછી ગાળખાત અનામત બે તરીકે માઇનસ ઘટાડો 5,000 એટલે આવે 10,500 અને ગાળખાત અનામતમાં વધારો 1,000 શું થઈ જાય 3,000 આ ગાળખાત અનામત 3,000 આમાંથી બાદ કરો 30,000 માંથી તો પણ ચાલે પણ બને ત્યાં સુધી ગાળખાત અનામત જે આપ્યું હોય ત્યાં એનો ઉપયોગ કરવો બરાબર તો જો આપણા બધા બીજી એન્ટ્રી થઈ ગઈ યંત્રોની પહેલી એન્ટ્રી આ બીજી આ લેડર પહેલી એન્ટ્રી આ બીજી એન્ટ્રી સ્ટોકની પહેલી એન્ટ્રી આવી બીજી એન્ટ્રી વર્તન દાવો આવી ગયો બીજી એન્ટ્રી અને ગાળખાત પહેલી એન્ટ્રી દરેક બે એન્ટ્રી થાય બરાબર આગળ હવે આ બધું પતે છેલ્લે આવે પાઘડી તો જુઓ પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું છે હવે આપણે નિયમ પ્રમાણે પેલા પ્રશ્નો આમાં નિવૃત્તિ વાળી છે નવલ છે ના ભાગની પાઘડી હવે એનો પ્રભાવ કેટલો હતો તો કે 1/5 બરાબર એટલે રૂપિયા કેટલા આવે 8,000 બરાબર 8,000 આને લાભ મળે છે ધ્યાન રાખજો
બરાબર સોરી આ પોતાનો ભાગ ત્યાગ કરી જાય છે એટલે હવે બાકીના બે વ્યક્તિ વધ્યા કોણ કોણ ધવલ અને કમલ એ બંને લાભ મેળવે છે અને આ રકમ એ લોકો પોતાના લાભના પ્રમાણમાં રાખશે હવે આપણે તૈયાર નથી નવું પ્રમાણ આપ્યું ને જૂનું પ્રમાણ ફક્ત જૂના પ્રમાણનો ઉલ્લેખ છે 2:2:1 તમે એક ટૂંકા દાખલો શીખવાડ્યું છે કે જ્યારે આપણને નવા પ્રમાણની કોઈ પણ સ્પષ્ટતા ન આપે તો આપણા જે 2:2:1 છે એમાંથી નવનો હિસ્સો કાઢ નાખવાનો એટલે આપોઆપ નવું પ્રમાણ થઈ ગયું 2:2 એટલે સરખા હિસ્સે તો નવું પ્રમાણ જે આવે એ જ લાભનું પ્રમાણ આવે એટલે કે સરખા હિસ્સે 1:1 બરાબર તો આ રકમ આપણે બનેલા ભાગે લાભ મેળવે એના મૂડી ખાતે ઉધાર લઈ જાય તો ધવલ એટલે કમલ લાભ એ સરખા હિસ્સે 8000 ના સરખા બે હિસ્સા 4000 ને સામે કોને આપવાના છે ધવલના મૂડી ખાતે આ આમનો તૈયાર થઈ ગઈ ધવલના મૂડી ખાતે ઉધાર કમલના મૂડી ખાતે ઉધાર તે નવલના મૂડી ખાતે નિવૃત્ત થાય એટલે આ ત્યાગ કરે અને આ બંને એનો નફા ભાગનો લાભ મળશે લાભ મેળવે એના મૂડી ખાતે ઉધાર અને ત્યાગ કરે ખાતે જમા તો આપણે અહીંયા આવું લખવું પડશે ધવલના મૂડી ખાતે અને કમલના મૂડી ખાતે 4000 અને 4000 તૈયાર થયા બસ આ જ પ્રમાણે હવા નાખવાનો સ્પાટી છે કોઈ નવું નથી કરે જો જૂનું જાય છે હવે અહીંયા અગત્યની વાત જોવાની રકમમાં ધ્યાનથી વાંચવાનું નિવૃત્ત જે થાય છે એને નફા ભાગમાંથી જે રકમ વધશે બધી નફો અહીં મળી ગયો અહીં મળી ગયો તો છેલ્લે જે રકમ વધશે એની ચૂકવણી કઈ રીતે કરવાની છે બધા રોકડા ચૂકવવાના છે બધી લોન ચૂકવવાની છે કે અમુક રોકડા અમુક લોન રાખવાની છે તમારે ધ્યાનથી જોવાનું રકમમાં શું સ્પષ્ટતા આપી છે જો તમને દાખલામાં કોઈ પણ સ્પષ્ટતા ન મળતી હોય બરાબર તો પૂરેપૂરી રકમ લોન તરીકે રાખવાનું આ એક નિયમ રાખવાનો મગજમાં જયારે આપણને નિવૃત્ત થતો વ્યક્તિને રકમ કઈ રીતે ચૂકવવી એની કોઈ પણ સ્પષ્ટતા ન મળે તો લોન તરીકે રકમ રાખી દેવાની બરાબર બાકી સૂચના આપી હોય એ પ્રમાણે હાલમાં કોઈ સૂચના નથી બરાબર તો પહેલું કામ કરવાનું નવલનું મૂડી ખાતું બંધ કરવાનું કામ ફક્ત નવલ જોજે 10:11:19 19500 હવે 2 અને 8 10 આ બાદ કરીએ એટલે ફક્ત કેટલા વધે 9500 હવે ધ્યાન રાખવા નિવૃત્તિમાં જે વ્યક્તિ નિવૃત્ત થાય છે પહેલા એનું મૂડી ખાતું બંધ કરવાનું કેટલા વધ્યા 9500 કોઈ પણ સ્પષ્ટતા નહીં હોવાથી શું બતાવવાનું લોન નવા છે નવાની લોન બરાબર અંતરત આની બીજી એન્ટ્રી માર દેવાની મૂડી દેવાની નવલની લોન 9500 કારણ કે હવે ધંધામાં એ રહ્યો નથી ને એનું બાકી આગળ લઈ ગયા નીકળે નહીં આખરની મૂડી નીકળે નહીં બાકીનું જોઈએ
20 ને 22 ને 23 અહીંયા 30 ને 32 ને 33 33,000 અને 23,000 અને હવે જે મળશે એ આપણી મને આખરની મૂડી બાકી આગળ લઈ ગયા જેમાં નવલ હવે દેખાશે નહીં બરાબર હવે 33 માંથી 4,000 8 જાય તો 25 ને 8 33 સેમ થિંગ 4,000 8 23 માં જાય 15,000 અને આ આખરની મૂડી આપણે કદે પ્રમાણે છે મૂડી બે બાજુ મૂડી ખાતા ધવલ અને કમલ 25,000 અને 15,000 ટોટલ 40,000 રેડી છે ઇઝી બહુ ઇઝી છે બેટા ચલો હવે આપણે કરતા એ પ્રમાણે ખાતું બંધ કરો 5,000 બાકી આગળ લઈ ગયા 5,000 અને આ રકમ અહીંયા આવશે મિલકત દેણા બાજુ ઓકે અને હવે છેલ્લે આ પ્રકરણમાં જોઈએ ધ્યાન રાખજો ફરી કહું છું આ ગાલખા આનામાં અહીં રાખી હોય થોડું થોડું અલગ આવે અહીં બાદ કરો તો અલગ આવે બરાબર 3,000 નો ફરક રૂમમાં આવે હજુ 40, 50, 60 અને 5, 65 બરાબર અહીંયા 30, 10, 40 અને 65 જો તમે ગાલખા અનામત 3,000 એ લખવાની જગ્યાએ અહીંયા બાદ કરી હોય પૂર્ણ થઈ જાય 62,000 62 અને કેટલા આવે 65 બે માંથી એક પણ ખોટું પડતું નથી ઓકે તો તમે આ જ પ્રમાણે દાખલો વધુ ને વધુ ગણતા રહેજો બરાબર બીજું સારું લાગે તો લાઈક કરો શેર કરો બીજાને કે જેથી બીજાને પણ આનો લાભ